ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવાના આઈએમપી ક્વેશ્ચન્સ જોઈશું. તો તમને બોર્ડના પેપરમાં ચેપ્ટર નંબર 3માંથી 1-5 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. આજે આપણે જોઈશું કે સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદાઓ. તો સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એટલે કે સાટા પ્રથા. તો એની મર્યાદા છે, પહેલી મર્યાદા છે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. તો સાટા પ્રથામાં એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવામાં આવતી હતી. તો એની મુખ્ય મર્યાદા એ છે કે જે વ્યક્તિને ચોખા આપવા હોય પણ એની સામે કાપડ જોતું હોય, પણ સામે કાપડ આપનાર વ્યક્તિને ચોખા ના જોતા હોય, તો તેની મુખ્ય મર્યાદા હતી કે જરૂરિયાતો વચ્ચે પરસ્પર મેળ બેસતો ન હતો. ત્યારબાદ આવે છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી એટલે કે કોઈ વ્યક્તિ છે એ મોટા પ્રમાણમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરી નાખે છે, પરંતુ તેને સાચવે કેવી રીતે. કોઈ ખેડૂતે છે ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી નાખ્યું, પરંતુ એને વર્તમાનમાં કોઈ વસ્તુની જરૂરિયાત નથી, પરંતુ તેના પાસે સંગ્રહ કરવાની જગ્યા ન હોવાથી તેને ઘઉંનું ઉત્પાદન થઈ તરત જ એના બદલામાં બીજી વસ્તુ મેળવી લેવી પડતી હતી. ત્યારબાદ છે મૂલ્યના માપનની મુશ્કેલી, કે 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા, 1/2 કિલો ઘી, એવી રીતના સેમ એવી જ રીતના કે ચોખાના બદલામાં આટલી બધી વસ્તુના માપ છે એ આપણે યાદ રાખવા પડતા હતા. એના માટે શું થયું કે કોઈ બધી વસ્તુ સામે એક જ મૂલ્યનું હોવું છે એ જરૂરી બન્યું, કે બધી વસ્તુ સામે એક જ વસ્તુ આપવાની હોય. તો આ પણ છે એ સાટા પ્રથાની મર્યાદા હતી. થેન્ક યુ.